ધોરાજીમાં આવેલ પૌરાણિક મંદિર પંચનાથ મહાદેવ મંદિરનો એક જ દિવસમાં જલાભિષેક થયો છે. ધોરાજી સફુરા નદી કાંઠે આવેલ પૌરાણિક મંદિર એટલે પંચનાથ મહાદેવ મંદિર આ લોકોની આસ્થા જોડાયેલી છે. આ પંચનાથ મહાદેવ મંદિરમાં વહેલી સવારના ધોધમાર વરસાદ બાદ પંચનાથ મહાદેવ મંદિરમાં પાણી ભરાયા હતા. બપોરે ફરી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી અને ફરી સફુરા નદી બે કાંઠે થતા બીજી વખત મહાદેવ મંદિરમાં પાણી આવ્યા હતા અને વરસાદી પાણીથી પંચનાથ મહાદેવમાં આવેલ શિવલિંગને જલાભિષેક કરવા આવેલ હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. મહામંડલેશ્વર સ્વામી શ્રદ્ધાનંદજી પંચનાથ મહાદેવ મંદિર ધોરાજી, આજે તારીખ 1/7/2024 રોજ રાત્રિના સમયે 1 વાગ્યાથી વરસાદ ચાલુ છે. સવારે 6 વાગે આશ્રમની અંદર ખૂબ પાણી આવી ગયું. દર વર્ષે જ્યારે વરસાદ આવે ત્યારે પાણી તો આવે જ છે, પણ આ વર્ષે 10 વાગે પાણી ઉતરી ગયા પછી સાફ સફાઈ થઈ ગયા પછી બીજો રાઉન્ડ આવ્યો. 1 વાગે ચાલુ થયો, અત્યારે 4:30 બીજી વાર પાણી આવ્યું છે. અમે લોકો તો ટેવાઈ ગયા છે ને ભગવાનની પણ ઈચ્છા છે કે દર વર્ષે 5-10 વાર વરુણદેવને બોલાવીને પોતે સ્નાન કરી અભિષેક કરી અને અમારા સમસ્ત ભાવિક ભક્તોને ખૂબ શુભ સંદેશ પાઠવે છે. અમારા ભાવિક ભક્તો પણ પંચનાથ મહાદેવ કમિટીના સમસ્ત સેવકો આવી અને તત્કાલ આશ્રમ અંદર સાફ સફાઈ કરી અને જેવું હતું એવું આશ્રમ બનાવી દેશે. સમગ્ર ભાવિક ભક્તોને વિનંતી કે આને લઈ અને કોઈ શોક વ્યક્ત ન કરો. વરસાદના સમયે વરસાદ ન આવે તો ક્યારે આવે? વરસાદ તો આપણું જીવન છે અને આવનારા વરસાદની અંદર સમસ્યાનો સામનો કરો એ આપણું શ્રેષ્ઠ કર્તવ્ય છે. એટલા માટે વરસાદને ખૂબ ખૂબ અમે ધન્યવાદ આપીએ છીએ. પધારો મેઘરાજા, સમગ્ર ભારતને ભીંજવી અને આનંદિત કરો. અસ્તુ, જય ગિરનારી, ઓમ નમો નમઃ. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.